સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 81 ઉપર પ્રકરણ નંબર 3 નું શું આપેલું છે? ચાલો ગૃહ કાર્ય કરીએ. ખોલો બધાય જો. એમાં પ્રશ્ન નંબર 1 સરવાળા કરો. પ્રશ્ન નંબર 1 કયો આપ્યો છે? સરવાળા કરો. તો પહેલાં 5 વત્તા 3, તો જો અહીં આપણને ત્રિકોણ આપેલા છે, પહેલાં 1 2 3 4 5, અહીંયા 5 લખેલા છે, વત્તા કેટલા આપેલા છે? 3. તો લાલ કલરના ત્રિકોણ છે એમાં 1 2 3, તો 3 લાલ કલરના ત્રિકોણ છે. તો હવે આ બધા ત્રિકોણને ગણો. 1 2 3 4 5 6 7 8, કેટલા છે? 8. તો ખાનામાં શું આવશે? 8. 5 વત્તા 3 બરાબર 8 આવશે. હવે જોવો આગળ. જોવો, 6માં વાદળી 6 મીંડા આપ્યા છે, 6 વત્તા 2, તો આ કેટલા છે? 1 2 3 4 5 6, તો અહીંયા 6 લખેલા છે, વત્તા 2, તો લાલ કલરના કેટલા છે ગોળ? 1 2, તો અહીંયા 2 લખેલા છે, તો આ બધા ગોળને ગણો. 1 2 3 4 5 6 7 8, કેટલો જવાબ આવશે? 8. લખો બધા 8. 6 વત્તા 2 બરાબર 8 આવશે. જોવો હવે આગળ. ચોરસ આપેલા છે, પહેલાં 4 ચોરસ છે, જો 1 2 3 4, તો જો અહીંયા 4 લખેલા છે, વત્તા 5, તો લાલ કલરના કેટલા ચોરસ છે? 5. 1 2 3 4 5 છે ને, તો આ બધા ચોરસ ગણો. 1 2 3 4 5 6 7 8 9, તો ખાનામાં કેટલો જવાબ આવશે? 9. લખો બધા 9. 4 વત્તા 5 બરાબર 9 લખાઈ ગયું. હવે અહીંયા આપણને શું આપ્યું છે? ષષ્ટકોણ આપેલા છે, 5 વત્તા 5, બંને બાજુ ષષ્ટકોણ કેટલા છે? 5 5. 1 2 3 4 5, તો અહીંયા 5 લખેલા છે, પાછા કેટલા આપેલા છે? 1 2 3 4 5, તો અહીંયા વત્તા 5 કરેલા છે. તો આ બધા ચિત્ર ગણવાના આપણે. ગણો બધા જાતે કેટલા છે. 1 2 3 4 5 6 7 8 9 10, કેટલા આવશે અહીંયા? 10 આવશે. લખો બધાય 10. પછી એની બાજુમાં આપણને ઇરેઝર આપેલા છે, આપેલા છે તો 8 વત્તા 1, દાખલાની રકમ શું છે? 8 વત્તા 1, તો ગુલાબી કલરના ઇરેઝર કેટલા છે? ગણો બધા. 1 2 3 4 5 6 7 8, એકની ઉપર 1 8 ઇરેઝર આપેલા છે, છે ને, તો અહીંયા 8 લખેલું છે, વત્તા 1, તો લીલા કલરનો 1 ઇરેઝર છે. તો 8 અને 1, તો કેટલા થશે? ગણો ફરીથી. 1 2 3 4 5 6 7 8, અને અહીંયા 9, તો કેટલા આવશે જવાબ? 9. લખો બધા 9 ખાનામાં. લખાઈ ગયું. હવે નીચે જોવો, જોડકા જોડો. પ્રશ્ન નંબર 2 કયો આપ્યો છે? જોડકા જોડો. આ જોડકામાં શું કરવાનું છે? તમારે જોડકા જોડવાના છે. સરવાળાના દાખલા આપેલા છે અને સામે જવાબ આપેલો છે. સાચો જવાબ હોય ત્યાં તમારે જોડકા જોડવાના છે. તો 4 વત્તા 3, 4 વત્તા 3, તો પહેલાં 4 ગણો બધા. 1 2 3 4, અહીંયા 4 ગણાઈ ગયા. પછી કેટલા આવે છે? વત્તા 3, તો 1 2 3. હવે કેટલો જવાબ આવશે? ગણો બધાય. 1 2 3 4 5 6 અને 7, કેટલો જવાબ આવશે? 7. તો જો અહીંયા 7 લખેલા છે, તો જોડો બધા 7 સાથે. 4 વત્તા 3 બરાબર 7
કેટલો જવાબ આવ્યો 7 પછી જો અહીંયા આગળ 6 + 2 6 + 2 તો 6 ગણો બધાય 1 2 3 4 5 6 પછી કેટલા છે 2 તો 2 ગણો બધાય 1 2 હવે ગણો બધાય જવાબ 1 2 3 4 5 6 7 8 કેટલો જવાબ આવ્યો 8 તો 6 + 2 = 8 અહીં 8 છે જોડો બધા 8 સાથે પછી 2 + 4 2 + 4 તો ગણો બધાય 2 1 2 એમાં કેટલા ઉમેરવાના છે 4 તો 1 2 3 4 ઉમેરી ગયા જવાબ ગણો બધાય 1 2 3 4 5 6 કેટલો જવાબ આવ્યો 6 તો જો અહીંયા 6 છે 2 + 4 = 6 પછી 1 + 8 1 + 8 તો પહેલા આ 1 ગણાઈ ગયો આ 1 એમાં ઉમેરો 8 1 2 3 4 5 6 7 8 ગણો જવાબ 1 2 3 4 5 6 7 8 9 કેટલો આવ્યો 9 જો અહીંયા એક જ બાકી છે 9 છે ને તો જોડો બધા તેની સાથે જોડાઈ ગયું પછી અહીંયા આપણને 4 આપ્યા છે અને અહીંયા પાછળ સરવાળાના દાખલા છે છે 3 + 2 3 + 2 કેટલા થશે 1 2 3 એમાં વત્તા 2 તો 1 2 ગણો બધા જવાબ 1 2 3 4 5 કેટલો જવાબ આવ્યો 5 તો 3 + 2 = 5 જોડો બધા 5 સાથે પછી 2 + 0 2 + 0 તો રકમ કેવી જવાબ શું આવે 2 ચોકલેટ હોય પછી તમારે એક પણ ચોકલેટ નથી ખાતા તો તમારી પાસે કેટલી ચોકલેટ વધે છે 2 ને 2 જ રહે છે ને તો જો અહીંયા 2 આપેલા છે 2 + 0 = 2 જોડો બધા 2 સાથે જોડાઈ ગયું પછી 2 + 2 તો 1 2 એમાં 2 ઉમેરો 1 2 ગણો જવાબ 1 2 3 4 કેટલો આવશે જવાબ 4 તો જોડો 4 સાથે અને 1 + 2 = 3 જોડો 3 સાથે હવે જુઓ નીચેનો પ્રશ્ન પ્રશ્ન નંબર 3 સરવાળા કરો તમે અહીંયા જો તમને 1 2 3 4 5 આપેલા છે અહીંયા વત્તાની નિશાની છે અહીંયા 1 2 3 4 એમ આપેલા છે ને તો સરવાળો કેમ કરવાનો છે 1 + 1 = જવાબ 2 + 1 = જવાબ 3 + 1 = જવાબ જો હવે અહીંયા 1 + 1 એક ચોકલેટ પપ્પા આપે એક ચોકલેટ મમ્મી આપે કેટલી ચોકલેટ થશે 2 તો લખો અહીંયા 2 પછી 2 + 1 = 1 2 એમાં 1 ઉમેરો તો 1 2 3 3 થઈ ગયા લખો બાજુમાં 3 પછી 3 + 1 તો 1 2 3 એમાં 1 ઉમેરો એટલે જવાબ કેટલો આવશે 1 2 3 4 કેટલો આવશે 4 લખો બધા અહીંયા 4 પછી શું આવશે 4 + 1 4 + 1 4 માં 1 ઉમેરો તો
एक बे त्रण चार एमां एक उमेरो एक बे त्रण चार पांच केटला थशे पांच पछी पांच में एक उमेरीए तो छ लखो बधा अहींया छ હવે અહીંયા શું આવશે એક વત્તા બે હવે અહીંયા બે લખેલા છે ને તો એક વત્તા બે એક વત્તા બે બરાબર ત્રણ લખો બધા ત્રણ પછી બે વત્તા બે તો એક બે એમાં પાછા બે ઉમેરો એક બે જવાબ કેટલો આવશે એક બે ત્રણ ચાર કેટલો જવાબ આવશે ચાર લખો બધા અહીંયા ચાર પછી ત્રણ ને બે પાંચ અહીંયા પાંચ આપેલું છે તો ચાર ને બે કેટલા થશે ચાર ને બે છ લખો બધા અહીંયા છ પછી પાંચ અને બે તો એક બે ત્રણ ચાર પાંચ એમાં બે ઉમેરો એક બે ગણો જવાબ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા કેટલો જવાબ આવશે સાત લખો બધા સાત લખાઈ ગયું હવે એક વત્તા ત્રણ એક વત્તા ત્રણ તો એક વત્તા ત્રણ કેટલા થશે ચાર લખો અહીંયા ચાર હવે ત્રણમાં બે ઉમેરો તો બધાએ જાતે કરવાનું છે કેટલો આવશે જવાબ મને કહેજો પછી ત્રણ વત્તા બે કરો જવાબ કેટલો આવશે પાંચ કેટલો આવશે પાંચ પછી ત્રણ વત્તા ત્રણ બરાબર કેટલો જવાબ આવશે ગણો બધા જાતે ત્રણ વત્તા ત્રણ બરાબર કેટલો જવાબ આવશે બધાએ જાતે ગણવાનું છે પણ જોરથી બોલવાનું છે કેટલો આવશે છ લખો છ પછી પાંચ વત્તા ત્રણ બરાબર કેટલો જવાબ આવશે ગણો બધાય પાંચ અને પછી ગણો ત્રણ તો પાંચ વત્તા ત્રણ બરાબર આઠ હવે નીચે ચાર વત્તા એક ચાર વત્તા એક બરાબર પાંચ પછી પાછી ચાર ચોકલેટ તમારી આગળ છે એમાં બે ચોકલેટ ઉમેરો તો કેટલી ચોકલેટ થાય છે છ પછી ચાર ચોકલેટમાં ત્રણ ચોકલેટ ઉમેરો તો કેટલી ચોકલેટ થાય છે ગણો પછી સાત કેટલી થશે સાત પછી ચાર વત્તા ચાર ચાર વત્તા ચાર કેટલા થશે આઠ અને ચાર વત્તા પાંચ બરાબર નવ થઈ ગયું આખું કોષ્ટક સરવાળાનું હવે પેજ ફેરો બધા પાછળ સરવાળાની જોડી કરો સરવાળાની શું કરવાની છે જોડી કરવાની છે તો જો અહીંયા આપણને ત્રણ વત્તા બે આપેલું છે તો પહેલાં ત્રણ ગણવાના એક બે ત્રણ પછી વત્તા બે તો એક બે હવે ગણો જવાબ એક બે ત્રણ ચાર પાંચ કેટલો આવશે જવાબ પાંચ તો જો અહીંયા આપણને ત્રિકોણ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ તો જોડો બધા તેની સાથે
અહીં આપણને 3 + 2 આપેલા છે પણ 2 + 3 કરો તો પણ 5 થાય ને જો અહીંયા 2 + 3 છે છે સેમ ટુ સેમ રકમ પણ ઊંધી કરેલી છે ઉલટી કરેલી છે આમાં 2 પાછળ છે આમાં 2 આગળ છે તો જોડો બધા એની સાથે 3 + 2 હોય કે 2 + 3 હોય તો જવાબ કેટલો આવશે સરખો જ આવશે કેવો આવશે સરખો જોડો પછી આપેલા છે 3 + 4 પહેલા 3 ગણો 1 2 3 એમાં 4 ઉમેરો 1 2 3 4 ગણો જવાબ 1 2 3 4 5 6 7 કેટલો જવાબ આવ્યો 7 તો જો અહીંયા આપણને ફુગા આપેલા છે છે 1 2 3 4 5 6 તો આ 6 છે તો ત્યાં જોડાશે નહીં જોડાય હવે સુરજ ગણો 1 2 3 4 5 6 7 અહીંયા 7 આપેલા છે ને જોડો બધા એની સાથે હવે અહીંયા 3 આગળ છે 4 પાછળ છે અને સામેની બાજુમાં 4 આગળ છે અને 3 પાછળ છે તો જવાબ કેવો આવશે સરખો તો જોડો બધા એની સાથે પછી છે 5 + 4 5 + 4 તો 5 ગણો 1 2 3 4 5 પછી એમાં 4 ઉમેરો 1 2 3 4 ગણો જવાબ 1 2 3 4 5 6 7 8 9 તો જો અહીંયા તમને સ્ટાર આપેલા છે છે ગણો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 તો 5 + 4 = 9 પછી 4 + 5 આપેલું હોય તો પણ 9 જ આવે જો અહીંયા 4 + 5 છે તો જવાબ કેવો આવશે સરખો જોડો બધા એની સાથે હવે આપેલું છે 4 + 2 તો 1 2 3 4 એમાં 2 ઉમેરો 1 2 હવે જવાબ ગણો બધાય 1 2 3 4 5 6 તો જો અહીંયા તમને પાણીના ટીપા આપેલા છે છે પાણીના ટીપા છે ને તો કેટલા છે 1 2 3 4 5 6 7 8 તો એ જવાબ આવશે નહીં આવે કારણ કે 4 + 2 = 6 હવે નીચેનું બાકી છે તો ગણો 1 2 3 4 5 6 તો ત્યાં 6 છે ને જોડો એની સાથે હવે 4 + 2 છે પણ 2 + 4 હોય ને તો પણ જવાબ કેવો આવશે સરખો તો જોડો એની સાથે પછી 5 + 3 5 + 3 = 8 થાય તો આ પાણીના ટીપમાં 8 છે તો જોડો એની સાથે જોડાઈ ગયું હવે નીચે પ્રશ્ન નંબર 5 સરવાળા કરો 1 + 2 તો આ 1 એમાં 2 ઉમેરવાના 1 2 કેટલો જવાબ આવશે 1 2 3 તો અહીંયા લખો 3 તો અહીંયા 1 + 2 છે પણ અહીંયા 2 + 1 છે તો બંનેનો જવાબ કેવો આવશે સરખો તો નીચે પણ લખો 3 તમને રકમ આડાવળી કે એટલે કે 2 આગળ આપેલા હોય અને 1 પાછળ આપેલો હોય તો પણ જવાબ કેવો આવે સરખો જ આવે હવે આવે છે 2 + 3 તો 1 2 એમાં 3 ઉમેરો 1 2 3 કેટલો જવાબ આવશે 1 2 3 4 5 તો અહીંયા લખો બધા 5 અને 3 + 2 આપેલું હોય તો પણ જવાબ કેવો આવશે 5 2 + 3 3 + 2 રકમ તો સરખી જ છે ને બંને તો જવાબ કેવો આવશે સરખો આવશે લખાઈ ગયું હવે 1 + 4 તો 1 એમાં 4 ઉમેરો 1 2 3 4 ગણો જવાબ 1 2 3 4 5 જવાબ કેટલો આવ્યો 5 લખો નીચે પણ 5
પછી છે 3 વત્તા 1 3 વત્તા 1 તો ગણો 3 1 2 3 એમાં 1 ઉમેરો ઉમેરાઈ ગયો તો ગણો જવાબ 1 2 3 4 કેટલો જવાબ આવશે 4 તો લખો અહીંયા 4 ઉમેરાઈ ગયો હવે 4 વત્તા 3 તો ગણો 4 1 2 3 4 એમાં 3 ઉમેરો 1 2 3 ગણો જવાબ 1 2 3 4 5 6 7 કેટલો જવાબ આવશે 7 તો 3 વત્તા 4 બરાબર પણ કેટલા થાય 7 લખો પછી આપેલું છે 5 વત્તા 4 અને 4 વત્તા 5 તો 5 ગણો બધા પહેલા 1 2 3 4 5 હવે 4 ગણો 1 2 3 4 જવાબ કેટલો આવશે 1 2 3 4 5 6 7 8 9 તો લખો અહીંયા 9 નીચે પણ લખો 9 પછી 7 વત્તા 0 બરાબર 7 અથવા 0 વત્તા 7 બરાબર 7 લખો બધાય 6 વત્તા 2 બરાબર કેટલા આવશે ગણો તો બધા જાતે ગણો આ દાખલો કેટલો આવશે 6 વત્તા 2 બરાબર 8 લખો 8 હવે તમારે ગણિતની પાકી નોટ માટે કે ગણિતની તમારે ડબલ લીટીની પાકી નોટમાં ઉપર હેડિંગ મારવાનું ચાલો ગૃહ કાર્ય કરીએ સૌથી પહેલા આ લખવાનું ચાલો ગૃહ કાર્ય કરીએ પછી પ્રશ્ન 1 સરવાળા કરો વ્યવસ્થિત આ પ્રશ્ન લખાઈ જાય પછી પ્રશ્ન 2 આ પ્રશ્ન લખવાનો એવી રીતના તમારે ચાલો ગૃહ કાર્ય કરીએ પ્રકરણ નંબર 3 નું ઈ ડબલ લીટીની પાકી નોટમાં એટલે કે ગણિતની પાકી નોટમાં સારા અક્ષરે લખવાનું છે બધાએ પ્રશ્નની સૂચના મારવાની છે સૌથી પહેલા હેડિંગ મારવાનું છે પછી સૂચના વ્યવસ્થિત રીતે તમારે નોટમાં લખવાનું છે કઈ નોટમાં ગણિતની ડબલ લીટીની પાકી નોટમાં લખવાનું છે